અમેરિકાના મિયામીમાં દરિયા કાંઠે બનેલી શેમ્પલેન ટાવર્સ નામની 12 માળની એક ઇમારત ગુરુવારે રાત્રે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી। મોડી રાત્રે 1:30 વાગે બનેલી આ દુર્ઘટનામાં એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે અને 99 લોકો લાપતા છે। બચાવ ટુકડીએ અત્યાર સુધીમાં 102 લોકોને હેમખેમ બહાર કાઢ્યા છે। લાપતા થયેલા લોકોમાં મૂળ ગુજરાતી ભાવના પટેલ, તેનો પતિ વિશાલ અને એક વર્ષની પુત્રી એશાનો પણ સમાવેશ થાય છે। ભાવના પટેલના ફેમિલી ફ્રેન્ડ્સના જણાવ્યા મુજબ ભાવના હાલ પ્રેગ્નેન્ટ પણ હતા। ગુમ થયેલા લોકોને શોધવા માટે રેસ્ક્યુ ટીમ સોનાર ટેકનિક અને ડોગ સ્કવોડની મદદ લઈ રહી છે। 40 વર્ષ જૂની ઇમારતના 2 ટાવર અચાનક ધરાશાયી થયા હતા। આ સમગ્ર ઘટનાનો વિડીયો પ્રકાશમાં આવ્યો છે। આ ઇમારત 40 વર્ષ જૂની હતી। આ ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને 99 લોકો હજી ગુમ છે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત, લાઈવ।